વેલકમ બેક. વડોદરાના પોશ વિસ્તાર ગણાતા કારેલી બાગ વિસ્તારમાં સ્થાનિકો ડમ્પિંગ યાર્ડથી પરેશાન છે. ડમ્પિંગ યાર્ડની ગંદકીના કારણે રહીશોને ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. આ સાથે જ આજુબાજુમાં સૌથી વધુ શૈક્ષણિક સંકુલો પણ આવેલા છે, જેથી વિદ્યાર્થીઓની પણ હેરાનગતિ થાય છે. મહત્વનું છે કે જ્યારે ડમ્પિંગ યાર્ડ બન્યું ત્યારે જ સ્થાનિકોએ તેને દૂર કરવાની માંગ કરી હતી, છતાં ત્યાં જ ડમ્પિંગ યાર્ડ બનાવી દેવાયું અને બાદમાં અનેક રજૂઆત છતાં પણ તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો અને ડમ્પિંગ યાર્ડનું સ્થળ બદલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા સેવા સદનના તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરવામાં આવી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરનું આજે કારેલીબાગ અને ન્યૂ વીઆઈપી રોડનો વિસ્તાર છે જેને શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે અને અહીંયા જ તંત્ર દ્વારા શહેરનો જે સમગ્ર કચરો છે તે ડમ્પિંગ યાર્ડની અંદર નાખવામાં આવે છે. હવે તેને જ લઈને જે સ્થાનિક લોકો છે તેમની અંદર રોષ ઉભરી રહ્યો છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ જે શહેરનો પોશ વિસ્તાર છે તેની અંદર ડમ્પિંગ જે યાર્ડ મૂકવામાં આવ્યું છે તેને લઈને આજુબાજુના નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. અનેક નાગરિકો સાથે વાત કરીશું. હેરી, શું કે સો આ કયો વિસ્તાર છે ને આપની શું માંગ? આ વડોદરા શહેરનો સૌથી વિખ્યાત એરિયા છે કારેલીબાગ, મારો વિસ્તાર જેને અમે કહીએ છીએ. હવે આ વિસ્તાર એક એવો વિસ્તાર હતો કે અહીંયા કોઈ જ પણ જાતની ગંદકી પહેલાં જોવા નથી મળતી. આજે એક સ્પોટ બનાવી દીધો છે આખા વડોદરા શહેરના બધા જ ઉકેડામાંથી ગંદકી લાવી અને કારેલીબાગમાં એ પણ રાજરી બજારની સામે ભેગી કરવાની, અને એના કારણે સ્વાસ્થ્ય બગડે છે વિસ્તારમાં, દરેક લોકોનું સ્વાસ્થ્ય આના કારણે બગડે છે. બેન, શું કહેશો કારેલીબાગ વિસ્તારની અંદર આજે ડમ્પિંગ યાર્ડ થોડા વખત પહેલાં મૂકવામાં આવ્યું છે, એક મહિલા તરીકે આપની શું માંગ છે? હું છેલ્લા 25 વર્ષથી કારેલીબાગ વિસ્તારમાં રહું છું અને તેમાં પણ આ જે વિસ્તાર અત્યારે જ્યાં કચરા બજાર આ લોકોએ કર્યું છે એ એકચ્યુઅલમાં કારેલીબાગ વીઆઈપી રોડ, પર્ટિક્યુલરલી વીઆઈપી રોડ એજ્યુકેશન એરિયા છે 100%, અને ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ આવતા જતા હોય છે જે આપણા દેશનું ભવિષ્ય છે. અને મહિલા તરીકે પણ હું કહીશ કે અહીંયા રાત્રિ બજાર છે ત્યાં લોકો ખાવા આવતા હોય છે, અહીંના જે જમ્પ્સ છે એ પણ એમના ખાવાનામાં જતા હોય છે. તો સ્વસ્થ ભારત કહીએ છીએ, સ્વસ્થ વડોદરા માંગીએ છીએ આપણે અને સુંદર વડોદરા માંગીએ છીએ. તો શું આ સુંદર વડોદરા છે? મહેશભાઈ, શું કહેશો આપ આ વિસ્તારના નાગરિક છો, શું માંગ છે તમારી, કેટલા હેરાન થાવ છો? અમે તો ખૂબ જ હેરાન છીએ, જે વારંવાર રજૂઆત કરી છતાં અંધેર આ ભાજપ સરકાર, ભ્રષ્ટ સરકાર, કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ વસ્તુ. દુનિયાભરના અહીંયા બધા રોગચાળામાં ફસાયેલા છે, કોઈ આંકડો વ્યવસ્થિત આંકડો બી બતાવતા નથી, કોઈનું સાંભળતા નથી, વન મેન શો ચાલી રહ્યો છે. આ રોડ પરથી પ્રધાનમંત્રી બધા પસાર થાય છે. શું કહેશો દેશવાલ સાહેબ, આ સૌથી પોશ વિસ્તાર જે વીવીઆઈપી કેટેગરીઝ અહીંયાથી પસાર થતી હોય છે, શું કહેશો કેટલા લોકો અહીંના હેરાન થાવ છો? અંધેર નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તમે જોઈ શકો છો કે આ વડોદરા શહેરનો પોશ વિસ્તાર અલકાપુરી પછી કારેલીબાગ આવે, એ કારેલીબાગની અંદર શું પરિસ્થિતિ છે. રાત્રે આવતા જતા લોકોને અહીંના રહીશો પણ રાત્રે બારી બારણા બંધ કર્યા પછી પરફ્યુમ છાંટીને સૂવે છે, કારણ કે અહીંની ગંદકીનો વાસ છે કે એમના ઘરો સુધી જાય છે. નિશાન, શું કહેશો કે જે રીતના આ વિસ્તારને પોશ વિસ્તાર ગણવામાં આવે છે, આપને રજૂઆત કરી હતી ખરી અને નિવારણ કે નિરાકરણ લાવવા માટે? કારેલીબાગમાં વોર્ડ નંબર 3 આવે છે. આ જે વિસ્તાર છે એમાં ચારે ચાર કાઉન્સિલર એ ભારતીય જનતા પાર્ટીના છે. આ જ કારેલીબાગ એક રેસિડેન્શિયલ એરિયા છે અને ત્યાં એરપોર્ટ પણ આવેલું છે. અહીંયાથી વિદેશી નાગરિકો પણ પસાર થઈ રહ્યા છે. શું આ વિદેશી નાગરિકો આપણી આ છબી લઈને જશે, સ્વચ્છ ભારત, સ્વચ્છ વડોદરા અને સ્વચ્છ કારેલીબાગની આવી છબી લઈને જશે કે જ્યાં શહેરની વચ્ચોવચ્ચ ઉકેડો આવેલો છે? બિલકુલ. તો આ હતા કારેલીબાગ વિસ્તારના નાગરિકો કે જેમની માંગ છે કે શહેરનો જે પોશ વિસ્તાર કહેવામાં આવે છે તેની અંદર જ જ્યારે ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે અને તેની રજૂઆત સ્થાનિકોએ વારંવાર કરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેમની કોઈ પણ રજૂઆત ના સાંભળતા હોય છે. સ્થાનિકો છે તે એક લડાયક મૂળમાં આવ્યા છે અને સ્થાનિકોની માંગ છે કે જો અહીંનો જે ડમ્પિંગ યાર્ડ અહીંયાથી ખસેડવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા.